भारत देश में धर्मसत्ता अने राजसत्ता नो एक साथे महत्व रह्यु छे। राजसत्ता अने धर्मसत्ता बन्ने पक्षीनी बे पांखोनी जेम परस्पर एकबीजानी साथे होय। भूतकाळमां एटले के अतीतमां धर्मनुं शासन करता ऋषि मुनिओ तेमज राजसत्ता सुकान संभाळता राजा महाराजाओना लीधे भारत माता विश्वभरमां विश्वगुरुना स्थान पर बिराजमान थयेल छे। परंतु छेल्ला 200 वर्षमां विदेशी शासनना अंते हिंदू धर्म ने हिंदू शासन छिन्न भिन्न थई गयु होय एवं देखाय छे, जे चिंतानो विषय छे। आजाद भारत थया पछी पण केटलीक धर्मनिरपेक्ष राजकीय ताकातो हिंदू धर्म प्रत्ये अने हिंदू शासन प्रत्ये अणगमो राखती होय एवं लागे छे। आजादीना 75 वर्ष पूरा थया छतां पण धर्मसत्ता अने राजसत्तामां हिंदू धर्मनुं महत्व तेमज संतो महंतोनुं महत्व घटी रह्युं होय एवं देखाय छे। भारत देशमां धर्मसत्ता अने राजसत्तामां धर्मगुरुओनुं अने धर्मनुं महत्व वधे तेमज भारत माताने विश्वगुरु बनावानी दिशामां समग्र हिंदू जोड़ाय एवी भावनाना भागरूपे तेमज धर्मसत्ता ए दरेक हिंदूनो अधिकार छे ए विषयने ध्यानमां राखी गुजरातना गुरुवंदना मंच द्वारा धर्मसत्ता महाकुंभनुं आयोजन करवामां आव्युं छे। आ समग्र कार्यक्रमनुं गुरुवंदना मंचना प्रमुख सप्तसी कनीरामजी दासजी महाराजना अध्यक्षस्थाने गांधीनगर खाते थई रह्युं छे। आ समग्र कार्यक्रम संतो महंतोनी साथे अनेक महानुभावो उपस्थित रह्या छे। હાલમાં દિવસે દિવસે જોવા જઈએ તો યુવાનોની અંદર શિક્ષણ છે, પણ શિક્ષણની સાથે જે સંસ્કાર હોવા જોઈએ, કારણ કે પહેલાં આપણે ઘરડા આશ્રમ નહોતા, આજે જો નોટબંધી થઈ શકતી હોય તો કતલખાના બંધ કેમ ન થાય? આપણી ગાય માતા છે જેનું આપણે પૂજન કરીએ છીએ, તો ગાય માતાના કતલખાના હાલ ચાલુ છે, સરકાર આપણે રાજ્ય સરકાર છે તો રાજ્ય સરકાર છે, પણ રાજ્ય સરકારમાં જે ન્યાય મળવો જોઈએ, આપણા મંદિરો જે મસ્જિદોની અંદર આજે ખુલ્લેઆમ ભૂંગળામાં એ મુસલમાન લોકો એમના ધર્મનો પ્રચાર કરી શકતા હોય, તો હિન્દુ લોકોના અંદર આજે જે મંદિરો છે કે મઠો છે એની અંદર તમે જોઈ રહ્યા છો, હું પણ જોઈ રહ્યા છો, તો આપણે જોઈએ કે નવરાત્રી કે જેવા નાના મોટા કાર્યક્રમો છે, તો આપણી સરકાર હિન્દુ સરકાર હોવા છતાં, હિન્દુની બહુમતી હોવા છતાં આપણા ધર્મને રોકી રહ્યા છે, તો દરેક ધર્મને સમાન હક મળે, દરેક ધર્મ કોઈ ધર્મનો આપણે વિરોધ નહીં, પણ આપણા પણ ધર્મને એક રાષ્ટ્રવંદનામાં અને ગુરુવંદનામાં રાજ્યસત્તા ઉપર ગુરુવંદનામાં અને ગુરુવંદનામાંના આદેશી રાજ્યસત્તા કામ કરે, તો જે પરંપરા હતી આગળ ઋષિ મુનિઓની, તો દેશમાં શાંતિ થાય, એમાં આપણા જે પૂર્વ આઈપીએસ ડીજી વણજારા સાહેબ એનો મુખ્ય એક જ ધ્યેય છે, બીજો કોઈનો સ્વાર્થ નથી, એક જ છે કે આ જગતની અંદર શાંતિ સ્થાપ્યો તો શું કરવું પડે? તો કે બ્રાહ્મણોને ઋષિમુનિઓને પંડિતોને જે આપણી સંસ્કૃતિ ટકાવી રહ્યા છે, સંસ્કૃતિને ટકાવી રાખવી અને એને ટકાવી રાખીને યુવાનોને આનું પ્રોત્સાહન આપવું પડે। જય ભારત, જય હિન્દ। આમ તો આપે હમણાં આયોજક તરીકે વાત યાદ કરી, તો આયોજક તો રાષ્ટ્રવંદના મંચ છે, રાષ્ટ્રવંદના મંચ અને ગુરુવંદના મંચ આ બે સંસ્થાના પ્રણેતા અને સંસ્થાપક એવા આપણા પૂર્વ આઈપીએસ ડીજી વણજારા સાહેબ એક પોલીસ અધિકારી તરીકે નિવૃત્ત થયા પછી તેમણે તેમના કાર્યકાળ દરમિયાન જે કંઈ અનુભવ કર્યા અને એ અનુભવને આજે ડીજી વણજારા સાહેબે સંતોના સમાગમ કરીને તેમના સંપર્કમાં રહીને તેમના સાથે વિચાર વિમર્શ કરીને આજે જે પરિસ્થિતિ સમગ્ર દેશ લેવલે 1947માં દેશ આઝાદ થયો ત્યાર પછીની પરિસ્થિતિનો આપણે સૌ અનુભવ કરી રહ્યા છીએ। દેશમાં 75 વર્ષમાં ડગલે ને પગલે અનેક પ્રકારની સમસ્યાઓ વધી છે, તે સમસ્યાઓના મૂળ પાયામાં જઈએ તો આપણને એક અનુભવ થશે કે જૂની રાજ્ય વ્યવસ્થાઓ જે કંઈ હતી તેના ઉપર પણ કોઈ એક પ્રકારનો અંકુશ હતો અને એ અંકુશ ધર્મના જે નિર્ણાયક સંત મહંત અને આપણા ઋષિ મુનિ ગુરુજનોનો અને તેમનો આ અંકુશ એ ફક્ત ને ફક્ત ધર્મના સિદ્ધાંતો અને નિયમોને આધીન હતો। ગુરુવંદના મંચના આ કાર્યક્રમમાં સંતો અને મહંતોની સાથે સાથે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરી નોંધપાત્ર હતી। આ પ્રસંગે સિહોરી સ્ટેટના રઘુવીરસિંહ દેવડા રાજવીર સંગઠન મહામંત્રી તેમજ ઇન્દ્રજીસિંહ ઝાલા, જેઓ કટોસણ સ્ટેટના રાજવી છે, તેમજ આ પ્રસંગે રાજ્યના પૂર્વ ડીજીપી ડીજી વંજારા સાહેબ તેમજ કરણી સેનાના રાજ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા। અતીતમાં આ દેશમાં રાજસત્તા સાથે હંમેશા ધર્મસત્તા રહેલી છે। પક્ષીની બે પાંખોની માફક રાજસત્તા અને ધર્મસત્તા એકબીજાને સુસંગત અને પૂરક રહીને આ રાષ્ટ્રનું, દેશનું, સભ્યતાનું, દુનિયાનું કલ્યાણ કેવી રીતે થાય
એ માટે આ દેશમાં અતીતમાં પ્રયત્નો થયા છે, પરંતુ 1947માં દેશ આઝાદ થયો ત્યાર પછી આ દેશમાં ભાંગી તૂટી રાજસત્તા તો ઊભી થઈ, એટલે કે સેક્યુલર રાજસત્તા તો ઊભી થઈ, પરંતુ ધર્મસત્તાનો છેદ ઉડી ગયો છે. તો આવી પરિસ્થિતિમાં ભારત જેવી એક જૂની સભ્યતા છે, જૂની સંસ્કૃતિ છે અને સનાતન ધર્મ છે, એને જો આપણે આગળ વધારવો હોય તો રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ. એ વિષયને લઈને ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી તમામ સંપ્રદાયોના સંત મહાત્માઓ ગુરુવંદના મંચ નામના એક મંચ ઉપર આવ્યા છે અને એમણે દૃઢ નિર્ધાર કર્યો છે કે ભલે પરિસ્થિતિ બદલાણી હોય, સેક્યુલર સ્ટેટ હોય, આપણે સંપ્રદાય નિરપેક્ષ તો હતા, છીએ અને રહીશું, પરંતુ આપણે ધર્મનિરપેક્ષ ક્યારેય નહોતા, આજે પણ ધર્મનિરપેક્ષ રહેવા માગતા નથી અને ભવિષ્યમાં પણ ધર્મનિરપેક્ષ આપણે રહેવા ઈચ્છતા નથી. સંપ્રદાય અલગ છે, ધર્મ અલગ છે, માટે રાજસત્તા સાથે ધર્મસત્તાની સ્થાપના થવી જોઈએ. એ વિષય ઉપર આજે 23 ડિસેમ્બરે ગાંધીનગરમાં સમર્પણ પબ્લિક સ્કૂલના મેદાનમાં હિન્દુ ધર્મસત્તા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હજારોની સંખ્યામાં સંત મહાપુરુષો ઉપસ્થિત રહ્યા અને લાખોની સંખ્યામાં હિન્દુત્વવાદી, હિન્દુવાદી, સનાતન હિન્દુ પ્રેમીઓ છે એવા હિન્દુ પણ ઉપસ્થિત રહ્યા અને એમણે દૃઢ નિર્ધાર કર્યો છે કે પહેલાં ગુજરાતમાં અને પછી ભારતમાં રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત થવી જોઈએ. એની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. આપણે શાસ્ત્રોનું વાંચન કરીએ, રામાયણ વાંચીએ, મહાભારત વાંચીએ. જ્યારે હું જેલમાં હતો તો એ વખતે ધર્મશાસ્ત્રોનું વાંચન મેં કરેલું છે. ઇતિહાસનો વિદ્યાર્થી હું પહેલેથી રહ્યો છું, તો ધર્મશાસ્ત્રોના વાંચન કર્યા પછી મને પ્રેરણા મળી કે વિશ્વની અંદર જે બીજા ધર્મો છે તો એમની રાજસત્તા સાથે ધર્મસત્તાઓ ચાલે છે. જેમ કે ઇસ્લામની રાજસત્તા સાથે ધર્મસત્તા ચાલે છે, ખ્રિસ્તીઓની રાજસત્તા સાથે ધર્મસત્તા ચાલે છે, તો હિન્દુઓની પણ રાજસત્તા સ્વતંત્રપણે હોવી જોઈએ અને એમની ધર્મસત્તા પણ હોવી જોઈએ. આજરોજ ગાંધીનગર ખાતે આપણે જોયું હશે કે દર વખતે રાજસત્તાના જે પણ કાર્યક્રમો યોજાતા હશે, પણ પ્રથમવાર ગાંધીનગરમાં એક ધર્મસત્તાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પૂર્વ IPS DG વણજારા સાહેબ સાથે અને જેમની સાથે રહીને મદદરૂપ થઈ રહ્યા છે રાજ શેખાવત, જેઓ કરણી સેનાના અધ્યક્ષ છે. આપણે સાથે વાત કરીશું કરણી સેનાના અધ્યક્ષ શ્રી રાજ શેખાવત સાહેબ સાથે. સાહેબજી, આપ આ જે ધર્મસત્તાનો જે કાર્યક્રમ યોજાયો છે એ સંદર્ભે આપ શું કહેવા માંગો છો? આજે ગાંધીનગરના પ્રાંગણમાં અદ્વિતીય ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન ગુરુવંદના મંચ અને રાષ્ટ્રવંદના મંચના સંયોજક શ્રી DG વંદરા સાહેબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. ઐતિહાસિક કાર્યક્રમ છે, હિન્દુ ધર્મ સત્તાની સ્થાપના થઈ રહી છે, મહાકુંભ છે અને ધર્મસત્તાની સ્થાપના થશે તો અમારો દેશ હિન્દુ રાષ્ટ્ર થશે, ગૌહત્યા મુક્ત ભારત દેશ થશે. હિન્દુ રાષ્ટ્રને માન્યતા અપાવવા માટે આ તમામે તમામ ગુજરાત અને દેશના સાધુઓ મેદાને ઉતરશે. તો આ શરૂઆત છે. આપણે વૃક્ષના જળમાં પાણી રેડીએ છીએ, પાંદડામાં નથી રેડતા. જો જળમાં પાણી જશે, હિન્દુ ધર્મસત્તાની સ્થાપના થશે તો તમામે તમામ હિન્દુ રાષ્ટ્રના જે મુદ્દાઓ છે એનું સફળતા તરફ પ્રયાણ થશે. એટલે બહુ સરસ ઐતિહાસિક કાર્યક્રમનું આજે આયોજન થયું છે. હજારોની તાદાદમાં અહીંયા સંખ્યા ઉપસ્થિત છે, સાધુ સંતો ઉપસ્થિત છે. ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે રાજસત્તા તો છે પણ ધર્મસત્તા ક્યાં? આપે સૌએ જોયું હશે, જ્યારે રાજા રજવાડા હતા ત્યારે રાજસત્તા અને ધર્મસત્તા એક સાથે ચાલતી હતી. લોકતંત્ર આવ્યું, રાજા રજવાડા દેશની અખંડતા માટે સમર્પિત થઈ ગયા, પણ સાથે સાથે આ રાજાશાહી જે લોકતંત્ર આવ્યું એણે ધર્મસત્તાને શૂન્ય કરી દીધું. હવે DG વંજારા સાહેબ અને એમની ટીમ સાધુ સંતો મળી અને ધર્મસત્તાની સ્થાપના કરવા જઈ રહ્યા છે. તો કરણી સેના પરિવાર સદૈવ આવા ધર્મસત્તાના કાર્યક્રમમાં, સાધુ સંતોના કાર્યક્રમમાં, બેન બેટીના કાર્યક્રમમાં, મંદિરના કાર્યક્રમમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવે છે
અત્યારે પણ અમે અહીંયા કણીસના પરિવાર એમની સાથે ઉપસ્થિત છે અને આગળ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અને સંતો મહંતો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ વંદના પંચના અધ્યક્ષ પરમ પૂજ્ય સપ્તસિંહ કનેરામજી દાસજી મહારાજશ્રીએ આવેલા સૌ સંતો મહંતો તેમજ ભાવિક ભક્તોનો આભાર માન્યો હતો અને આવનારા દિવસમાં ધર્મસત્તા અને રાજસત્તા એકબીજાના પૂરક થઈને ચાલે એવી ભાવના વ્યક્ત કરી હતી. કેમેરામેન મનીષ ભીખુ સાથે ચિરાગ રોચવાણી અને મહેશ વાઘવાણી, એબી પ્લસ ન્યૂઝ, અમદાવાદ. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું એટલે એબી પ્લસ ન્યૂઝ.